चलो बच्चा, हवे एक नवा स्टेज एटले के नवा एक टॉपिक तरफ। जे टॉपिक जे छे ए टॉपिक छे आपणो बहुज इम्पोर्टंट, चैप्टर नंबर 3 प्रामाण्य वितरण। बाळको आ वितरणना दाखला थोड़ाक इम्पोर्टंट, ध्यानथी करजो तो बहु वांधो नहीं आवे। खाली पहला 2-3 लेक्चर जे हूँ खास कंसिडर कराऊँ ए व्यवस्थित करजो, जेथी तमने एक एक टॉपिक ने डिटेल में क्लियर थाय। शुरुआत करिए बच्चा, तो सौथी पहला प्रामाण्य वितरण नी अंदर तमे चैप्टर नंबर 3 हेडिंग मारो। दर वक्ते आपणे जे रीते डिटेल में लखीए छे आ चैप्टर में एटलू डिटेल में करीशुं। खाली हूँ तमारी जोड़े जे एक्सपेक्ट करीश के व्यवस्थित नोटबुक में लखता जशो तो तमने पाछळथी तकलीफ पड़शे नहीं। तो शुरुआत करिए, सौथी पहलो पॉइंट प्रामाण्य वितरण। तो प्रामाण्य वितरण नी अंदर सौथी पहला एक डेफिनेशन समझिए, बहुज अगत्यनी बच्चा। जे डेफिनेशन कई आ प्रकार छे, आ जो यादच्छिक चल x, x એટલે બાળકો જે આપણને એક વિતરણનો ભાગ આપેલો છે x સ્વરૂપે આપેલો છે, x એ μ એટલે કે μ આપણે જે બચ્ચા એક ધ્યાન રાખજો, આ બહુ અગત્યનો પોઈન્ટ, આને આપણે કહીશું μ, લખાય આ રીતે, અને એને μ પણ બોલાય અને એનો મધ્યક પણ બોલાય। બીજું નામ છે, નામ છે સિગ્મા, સિગ્માને બોલાય અને તમે કહેશો કે સર એને પ્રમાણિત વિચલન બોલાય, અને વિચરણ આપ્યું હોય તો એને આ રીતે કહેવાય। ધ્યાન રાખજો બચ્ચા, ત્રણે ત્રણ સિમ્બોલ જે અગત્યના છે મેં તમને સમજાવી દીધા, લખી કાઢજો તો ક્લિયર થઈ જશે। આગળ જઈએ, મ્યુ તેમજ સિગ્માને પ્રમાણિત વિચલનવાળો ચલ હોય અને સંભાવના ઘટત્વ, આ સંભાવના ઘટત્વ છે પ્રમાણિત વિચલનનું સંભાવના ઘટત્વ। હવે એની અંદર સમજો, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 બાય, આને આપણે કહીશું સિગ્મા અંડર રૂટ 2 પાઈ ઇન ટુ છે, ધ્યાન રાખજો ઇન ટુ છે, અને અહીંયા 1 બાય 2 માઇનસમાં છે, માઇનસ બ્રેકેટમાં લખ્યું છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા નો હોલ સ્ક્વેર। તમે કહેશો કે સર આ એની ઘાત છે પાવરમાં છે, એ ધ્યાન રાખજો, જે રીતે 2 ની 3 ઘાત હોય ને એ રીતે આ ઘાત છે ને, એ રીતે ઈના આ ઘાતના સ્વરૂપમાં આપ્યું છે, ક્લિયર। હવે એમાં 3 અંતરાલો આપ્યા છે, માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી થી અહીંયા એક્સ આપ્યું છે, અહીંયા આપણે મ્યુ થઈ ગયું, એક્સ એટલે કે મ્યુ જે આવશે એ ઇન્ફિનિટી સુધી, અને સિગ્મા 0 થી લઈને ઇન્ફિનિટી સુધી હોય છે, કે 0 ના હોય ત્યારે 0 ની કિંમત જો અહીંયા ક્યાંય મૂકે ને તો પછી એનો આન્સર ક્યારે આવે નહીં। એટલે આ 3 અંતરાલ ધ્યાન રાખજો જ્યારે તમને પ્રામાણિક ઘટત્વ પૂછે ત્યારની વાત છે। આગળ જઈએ બચ્ચા, એની અંદર પાઈ ની વેલ્યુ છે 3.1416, ધ્યાન રાખજો આ ક્યારે આપણે જરૂર નહીં પડે, પણ જ્યારે તમને આ ઘટત્વ પૂછ્યું હોય ત્યારે જરૂર પડશે। e ની વેલ્યુ બહુ પૂછાય છે ઘણી વાર, e ઇઝ ઇક્વલ ટુ 2.7183, આ અચલાંકો છે, શું છે બાજુ બાળકો, અચલાંકો છે, ધ્યાન રાખજો। આટલું જેવું પતે પહેલું ડાયલોગ ફરી એક વખત, જો યાદથી ચલ x અને μ તેમજ સિગ્મા પ્રામાણિક વિચલવાળો ચલ અને તેને સંભાવના ઘટત્વ આપ્યું, એના વિશે વાત કરી અને આપણે અચલાંકો વિશે વાત કરી હોય તો યાદચ્છિક ચલ x ને પ્રામાણિક ચલ અને f ઓફ x ને પ્રામાણિત ચલનું સંભાવના ઘટત્વ વિધેયત્વ દર્શાવે છે। શું કીધું છે, કેકનો મધ્યક હોય, શબ્દો યાદ રાખો બચ્ચા, x એ μ તેમજ સિગ્માનો પ્રામાણિક વિચલનનો ચલ હોય તેને સંભાવના ઘટત્વ, અને હોય તો યાદચ્છિક ચલ x ને પ્રામાણિક ચલ અને f ઓફ x નું પ્રામાણિક સંભાવના ઘટત્વનો વિધેય દર્શાવે છે। એની સાથે બચ્ચા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂરો, આ ધ્યાન રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, હવે અહીંયા શબ્દ બદલાઈ જશે, પ્રમાણિત પ્રામાણ્ય ચલ અથવા પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ। આની અંદર ખાલી પ્રામાણ્ય વિતરણનો ખાલી વાત થયેલી, એનો ઘટત્વની રીતે વાત થઈ, અહીંયા પ્રમાણિત પ્રામાણ્ય ચલ, શું કીધું છે બાળકો, પ્રમાણિત પ્રામાણ્ય ચલ। એકનો એક પોઈન્ટ બે વાર એટલે બોલું છું, તમારા મગજમાં ખાસ આ પોઈન્ટ ઉતરી જાય તો ક્લિયર થઈ જાય, કેમ કે આમાં ઘણાને બહુ કન્ફ્યુઝન હોય છે કે પ્રમાણ્ય વિતરણ સર, પ્રમાણિત પ્રામાણ્ય ચલ બંનેમાં ફરક શું, તો આ ધ્યાન રાખજો। તો બચ્ચા આની અંદર શબ્દની શરૂઆત, જો પ્રમાણ્ય યાદચ્છિક ચલ x નો મધ્યક μ અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો યાદચ્છિક ચલ z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ μ અપોન સિગ્મા ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવાય, પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવાય, ધ્યાન રહેશે બચ્ચા આટલો પોઈન્ટ। એના પછી આગળ જઈએ, તેનું સંભાવના ઘટત્વ વિધેય, આનું સંભાવના વિધેય શાંતિથી જોશો તો આ બંનેમાં ફરક શું છે, અહીંથી સિગ્મા નીકળી ગયો, અહીંયા એક સિગ્મા નથી, અને આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે 1/2 એઝ ઇટ ઇઝ છે, પણ આખાને આને એ લોકોએ કન્વર્ટ કરી દીધું ઝેડ ના રૂપમાં,
ખબર પડી ધ્યાન રાખજો આ પૂછાતો જ ક્વેશ્ચન છે તમારા થિયરી માટે બહુ ઇમ્પોર્ટન્ટ કેમ કે હું આ થિયરી એટલે વ્યવસ્થિત સમજાવું છું કે આ કન્ફર્મ તમને આવડી જ જાય તો વાંધો ના આવે થોડુંક યાદ પણ રાખવાનું છે બીજી રીતે કહીએ તો જે અંતરાલ આપેલો છે તમને જે આપેલું છે માઇનસ ઇન્ફિનિટી ઝેડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી એની વચ્ચે તમારો આન્સર આવશે આગળ જઈએ યાદચ્છિક યાદચ્છિક પ્રમાણિક પ્રમાણ્ય ચલ ઝેડનું સંભાવના ઘટત્વ વિતરણ એ મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન એક વાળું પ્રમાણિત વિતરણ છે એટલે ધ્યાન રાખજો જ્યારે હોય ખાસ ધ્યાન રાખવાનું છે મધ્યક શૂન્ય હોય અને પ્રમાણિત વિચલન એક હોય બીજું એક વસ્તુ બહુ જ અગત્યનું આપણે આ જે વક્ર જે દોર્યો છે આને આપણે ઘંટાકાર સ્વરૂપનો કહેવાય એ ધ્યાન રાખજો ખાસ અગત્યનો પોઈન્ટ આની અંદર તમે સરે કેવી રીતે દોર્યું છે એ સમજજો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે આ બાજુ પ્લસ લખ્યું છે અને આ બાજુ માઇનસ લખ્યું છે પેલા આટલું સમજ પડી બીજા પોઈન્ટમાં સર જે બોલશે એ ખાસ આની અંદર ઇન્ફિનિટી સુધી જાય છે અહીંયા ઇન્ફિનિટી સુધી જાય છે અહીંયા હવે એક અલગ લખું છું એક્સ્ટ્રા અહીંયા 0.5 પ્લસ હોય અહીંયા 0.5 માઇનસ હોય પણ આ જે સંમિત પ્રકારનું છે એટલે એક ટોટલ સંભાવના જે કહેવાય એ 0.5 અને 0.5 એમ કરી એક થાય સંભાવના તમને ખબર છે તો આ લોકોએ બે વસ્તુમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે સંમિત પ્રકારનું હોય એટલે બંને બાજુ સરખું હોય બહુ આના વિશે નહીં બોલું કે એ કન્ફ્યુઝન ક્રિએટ થશે એટલે અત્યારે એમ સમજો કે આ બંને પ્લસ છે ને આ બાજુ માઇનસ છે આગળ જઈએ બચ્ચા હવે જે ઇમ્પોર્ટન્ટ આ વક્રને પ્રમાણિત પ્રમાણ્ય વક્ર કહેવાય છે આ જે વક્ર છે એ પ્રમાણિત પ્રમાણ્ય વક્ર હોય છે અને તે ઝેડ ઝીરો બંને બાજુ સંમિત હોય છે એટલે કે આની વેલ્યુ જેવી રીતે સમજો અહીંયા ઝેડ વન ની વેલ્યુ પ્લસ ની વેલ્યુ અને અહીંયા ઝેડ માઇનસ વન ની વેલ્યુ જે ટેબલમાં જોઈશું એ બંને સરખી આવશે ટેબલના દાખલા નેક્સ્ટ લેક્ચરથી લઈશું પહેલા આટલું પ્રોપર લખવાનું જ છે ઇમ્પોર્ટન્ટ છે એ લખી કાઢો એના પછી આપણે આગળ જઈએ જે ખાસ અગત્યના ગુણધર્મો સમજવાના છે એ વ્યવસ્થિત ડિટેલમાં જોઈ લઈએ બચ્ચા એક ખાસ વસ્તુ પોઝ કરો લખો સમજો અને પછી આગળ જઈએ કેમ કે જો એમને તમે આગળ જશો તો કઈ જ ખબર પડશે નહીં તો બાળકો એક આટલો પોઈન્ટ લખી કાઢો એના પછી બચ્ચા હવે આપણે આગળ જઈએ તો એની અંદરના પોઈન્ટમાં આપણને આપેલું છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો બચ્ચા એક અગત્યનો પોઈન્ટ પેજ નંબર 109 પર છે તમારા સ્ક્રીન પર પણ અત્યારે આવતું જ હશે બચ્ચા ખાલી વ્યવસ્થિત નોટબુકમાં જોતા જાઓ તો બહુ વાંધો નહીં આવે તો સૌથી પહેલું જે આવ્યું છે આ વિતરણ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે શેનું છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મોની અંદર એટલે આની વાત થઈ રહી છે અને હવે એના પછી એના જ ગુણધર્મોની વાત થઈ રહી છે એમાં એવું કહે છે સતત પ્રકારનું છે સતત એટલે કેવું કે અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે એના કોઈ પણ અંતરાલની અંદર કોઈ પણ કિંમત ધારણ કરી શકે બીજો જોઈએ મ્યુ અને સિગ્મા એ તેના પ્રાચલો છે અનુક્રમે મધ્યક અને પ્રમાણિત વિચલન વડે દર્શાવાય છે આગળ જઈએ આ વિતરણ મ્યુ ને સાપેક્ષ સંમિત છે અને તેની વિષમતા શૂન્ય હોય છે એટલે એક સમજો કે જ્યારે મ્યુ જે કીધો છે એ જ્યારે ઝીરો હોય ત્યારે સંમિત હોય એટલે કે બે બાજુ સરખું હોય આગળ જઈએ ચોથો પોઈન્ટ આ વિતરણ માટે મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન છે સંકેતમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ બહુલક મધ્યસ્થને એમ સિમ્બોલ વડે દર્શાવાય બહુલકને એમ ઓ વડે દર્શાવવામાં આવે છે બચ્ચા શાંતિથી મારી સાથે જોઈને સમજીને લખતા જજો સમજતા જજો તો બહુ વાંધો નહીં આવે આગળ જઈએ પાંચમો પોઈન્ટ આ વિતરણમાં ચતુર્થકો મધ્યસ્થી સમાન અંતરે એટલે કે Q3 માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ Q1 આ બંને વચ્ચેના અંતરો ચતુર્થકો એટલે તમને ખબર છે Q1 Q2 Q3 લખવું હોય તો લખી કાઢો અને મધ્યસ્થી સમાન અંતરે આવેલા હોય છે આગળ જઈએ એટલે એમ ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 ડિવાઈડ બાય 2 થાય ક્લિયર બચ્ચા આગળ જઈએ તો એના પછી કહે છે કે આ વિતરણના સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે ઘંટાકાર એટલે આ રીતે આપણે જે હમણાં શો જે દોરેલું એ ખાસ ધ્યાન રાખજો એક ઇમ્પોર્ટન્ટ વાત કદાચ મેં તમને કીધી નહીં કે અહીંયા કોઈ દિવસ આ બંને એકબીજાને લાઈન અડે નહીં આની જે લાઈન છે નીચેની અને આ ઉપરની લાઈન ક્યારે પણ અડે નહીં એ જે હવે હમણાં આવશે એ જે આપણે ડિસ્કસ કરીએ આગળ જઈએ સાતમો પોઈન્ટ પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા એક્સ અક્ષની નજીક જાય છે પરંતુ એ એક્સ અક્ષને સ્પર્શતા નથી સાતમો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ગમે એટલું નજીક આવી જાય પણ અડશે નહીં બસ એ ધ્યાન રાખવાનું છે આ પોઈન્ટ ધ્યાન રાખશો તો બહુ વાંધો આવશે નહીં
આઠમો પોઈન્ટ બહુ જ અગત્યનો બચ્ચા, આ વિતરણના અંતિમ ચતુર્થકની અંદાજિત કિંમતો, કેવી હોય બચ્ચા? અંદાજિત કિંમતો તે નીચેના સૂત્રથી મેળવવામાં આવે છે. Q1 is equal to mu minus sigma, એટલે કે mu minus 0.675 sigma, અને Q3 છે એ પ્લસમાં આવશે mu plus 0.675 sigma. ધ્યાન રાખજો બચ્ચા, આ કેવી વેલ્યુ છે? અંદાજિત કિંમત વાળી વેલ્યુ છે. આગળ જઈએ, આ વિતરણનું ચતુર્થક વિચલન ઇઝ ઇક્વલ ટુ 2/3 સિગ્મા છે, અને આ વિતરણનું સરેરાશ વિચલન, આ બધા તમને થિયરીના ક્વેશ્ચનો એમસીક્યુ કે વીએસક્યુમાં ક્યાંક ને ક્યાંક આવશે. ધ્યાન રાખજો, અમુક વસ્તુ તો યાદ જ રાખવાની છે. 4/5 સિગ્મા થશે. આ બધું બચ્ચા જ્યારે હું પાછળ દાખલા કરાવું ત્યારે તમને એવા ચમત્કારી વસ્તુ ના લાગે, એટલે હું સૌથી પહેલા પોઈન્ટ કવર કરાવી રહ્યો છું જે તમને ક્લિયર થઈ જાય. આગળ જઈએ, પામણીય વક્ર માટે મહત્વના ક્ષેત્રફળો નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલો જે આપ્યું છે, પ્રામાણ્ય વક્રનું હેઠળનું કુલ ક્ષેત્રફળ 1, એટલે મેં તમને કીધું હતું 0.5 અને 0.5 કરો એટલે 1 થાય, એની વાત થાય છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ, આગળ શિરોલંબ રેખાને બંને તરફ ક્ષેત્રફળની કિંમત 0.5 હોય છે, આ બાજુ 0.5 અને આ બાજુ 0.5 હોય છે. બીજું, વક્રની શિરોબિંદુ રેખાઓ મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે, એટલે કે વક્રના મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વચ્ચેના પ્રદેશનું અંતર 0.6826 એમ કહી શકાય. તો બચ્ચા આ ધ્યાન રાખજો ખાસ, આ બંનેનો જે પોઈન્ટ જે કીધો છે, બંને વચ્ચેનો જે પ્રદેશની વાત કરે છે એ કેવો હશે? 0.6826 પ્લસ ઓર માઇનસ ની વાત થઈ છે બચ્ચા. હવે જે જે આવે છે એ બધે બધા તમારે યાદ રાખવા પડશે, જેમાં ત્રીજો પોઈન્ટ આવી રહ્યો છે, વક્ર અને શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 2 સિગ્મા અને પ્લસ સિગ્મા વચ્ચેનું 0.9545 છે. એકચ્યુઅલી બચ્ચા આને ટેબલમાં જોઈ શકાય, પણ ટેબલમાં જોશો ને તો પોઈન્ટનો ફરક ઘણી વાર આવે છે, તો સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે, એટલે પછી હું બોલતો નથી એ વસ્તુ, કે સીધે સીધું જ હું તમને યાદ રખાવવા માટેનું જ કહીશ, કે આમ તો બાકી અંદર જોશો પાછળ તો પાછળ જોઈને પોઈન્ટનો ફરક આવે, પણ ઘણા એટલા બધા કન્ફ્યુઝ થતા હોય છે એટલે આપણે સીધા પોઈન્ટ યાદ રાખીશું કે 0.95 બે આપ્યા હોય ત્યારે, 3 આપ્યા હોય 0.9973 નો એરિયા કવર થાય છે, 1.96 આપેલા હોય તો 0.95, અને પછી આપ્યું છે 2.575 આપ્યા હોય પ્લસ ઓન માઇનસ, તો તમને 0.99 આવશે. બચ્ચા હું આશા રાખું છું કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો હશે. પોઝ કરી નોટબુકમાં સરસ રીતે લખો. તમે કહેશો સર મેજોરિટી અમારે યાદ રાખવાનું છે, તો એકદમ સાચી વાત છે, જેટલું યાદ રાખીને સમજીને કરશો તો બહુ વાંધો આવશે નહીં. તો બચ્ચા આટલું પહેલા નોટબુકમાં લખો, પછી આપણે આગળ જઈએ, ડિટેલમાં એક એક વસ્તુ આપણે લેતા જઈશું. ખાલી તમારી સાઈડથી એટલું જ છે કે નોટબુક પ્રોપર લખતા જાઓ, અથવા પેજ નંબર 110 ઉપર વ્યવસ્થિત લખી કાઢો, એના પછી આપણે આગળ જઈશું નવા એક ટોપિક તરફ. હવે બચ્ચા આપણે સ્ટાર્ટ કરીએ છીએ 110 પર છે, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો એટલે તમે કહેશો સર આની વાત કરો છો, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, જેમાં પહેલું છે, આ વિતરણ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. તમે કહેશો સર ક્લિયર છે અમને, મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન 1 છે એ પણ ક્લિયર છે. જે Z0 ને સાપેક્ષ સમમિત છે, સમમિત છે એટલે બંને બાજુ સરખું હોય અને તેની વિષમતા શૂન્ય હોય છે. આગળ જઈએ, ચોથું, વિતરણના સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે અને તેના છેડાને એક્સ અક્ષને સ્પર્શતા નથી. એ ખાસ ધ્યાન રાખજો કે એક્સ અક્ષને સ્પર્શતા નથી. આગળ જઈએ, વિતરણના પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત માઇનસ 0.675 અને ત્રીજા ચતુર્થકની કિંમત પ્લસ 0.675 છે. આ બચ્ચા બધું એમસીક્યુમાં કામનું છે. ઘણા બાળકો આને સમજી જાય અને વ્યવસ્થિત યાદ રાખી લે તો બહુ જ કામમાં આવશે, એટલે બહુ કામથી સમજીને વ્યવસ્થિત કરજો તો બહુ વાંધો આવશે નહીં. આગળ જઈએ બચ્ચા, આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત તમે કહેશો સર 2/3 છે અને પહેલામાં કીધું 4/5 છે. ક્લિયર છે બચ્ચા આટલો પોઈન્ટ? આગળ જઈએ, પ્રમાણીય વક્ર માટે મહત્વના ક્ષેત્રફળ નીચે પ્રમાણે છે, જેમાંથી પહેલું તમે કહેશો સર ઓલરેડી હમણાં વાત થઈ એ જ છે, પ્રમાણીય વક્રનું હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 છે, જે તમે કહેશો સર અમને ખબર છે હમણાં જ વાત થઈ, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ શિરોલંબ રેખાની બંને બાજુ, જ્યાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 કન્સિડર કરો એની બંને બાજુ 0.5 0.5 ગણવામાં આવે છે, એક બાજુ પ્લસ તો બીજી બાજુ માઇનસ.
આગળ જઈએ વક્રની શિરોલંબ રેખાઓ z is equal to -1 અને +1 વચ્ચે આવેલા ક્ષેત્રફળનું ક્ષેત્રફળ 0.6 એટલે કે તમે કહેશો 68 26 એટલે કે વક્રની રેખાઓ પ્લસ અને માઇનસ વચ્ચેમાં આવેલા ક્ષેત્રફળ 0.6826 થાય બહુ ધ્યાન રાખજો +1 થી -1 એટલે કે બંને બાજુનું અંતરનું જે ક્ષેત્રફળ છે એ 0.6826 છે આગળ જઈએ બચ્ચા વક્રની શિરોલંબ રેખાઓ z is equal to -2 અને z is equal to +1 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે આ તમે કહેશો સર આગળ ઓલરેડી આવી ગયું છે એ જ આની અંદર વાત કરે છે ત્રીજો પોઈન્ટ વક્રની શિરોલંબ રેખાઓ z is equal to -3 અને +3 આપેલા હોય તો તમે કહેશો સર 0.95 સો 0. બોલું છું ધ્યાન રાખજો 9500 પણ બોલાય અથવા 0.95 પણ કહેવાય કેમ કે ઘણા બાળકોને ઓપ્શનમાં 9500 આપેલું હોય 0. તો કન્ફ્યુઝ થાય છે પોઈન્ટ પછીનાની કોઈ વેલ્યુ હોય નહીં 0 એ ધ્યાન રાખજો આગળ જઈએ વક્રની શિરોલંબ રેખાઓ z is equal to -2.575 અને +2.575 વચ્ચેના આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે તો એ ખાસ ધ્યાન રાખજો હવે બચ્ચા એક અગત્યનો પોઈન્ટ એ જે આપણે શાંતિથી જોઈ લઈએ એ નોંધવાનું જરૂરી બાબત એ છે કે પ્રામાણ્ય પ્રમાણજનનું વિતરણ એ શૂન્ય મધ્યક અને એક વિતરણ વાળું પ્રામાણ્ય વિતરણ છે ઝેડને પ્રમાણિત પ્રાપ્તાંક આ બહુ જ અગત્યનો ઝેડને પ્રમાણિત પ્રાપ્તાંક અથવા તો ઝેડ પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે આ લાઈન અંડરલાઈન કરજો નીચે તમને દેખાશે અને તેના માપના એકમથી મુક મુક્ત અથવા તો નિરપેક્ષ છે જેને માપથી કોઈ ફરક પડતો નથી હવે આપણે જે મેઇન બેઝિકલી પોઈન્ટ બાળકો જોવાના છે આના પછી પ્રેક્ટિકલ સમ બાળકો હું સીધી ટેક્સ્ટબુક નહીં લઉં 2-3 લેક્ચર કે 4 લેક્ચર જે આપણે ખાસ જોઈએ એક એક વિડીયો કેટલી લાંબી બને છે એક એક પોઈન્ટ છે ને હું ડિટેલમાં તમને કરાવીશ ઇન ધ સેન્સ તમને કહેવા એ માંગુ છું કે એક એક પોઈન્ટ હું આની અંદર એક્સ્ટ્રા સમજી શરૂઆત કરીશ પછી ઉદાહરણ લઈશું એટલે તમને આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ થાય તમે કહેશો સર આવું સેમ વસ્તુ વિચલનમાં પણ એટલે તમે કહેશો સર ડિફરન્શિએશનની અંદર પણ કર્યું હતું એની અંદર પણ કર્યું છે લિમિટની અંદર પણ બહુ વ્યવસ્થિત ગણ્યા છે ચેપ્ટરો આની અંદર પણ એક્સ્ટ્રા સમ થોડા કવર કરાવીશ જેથી તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય બચ્ચા આના જ રિલેટેડ બીજી વિડીયો પણ તમે જોશો તો કોમેન્ટ સેક્શનમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખું પ્લેલિસ્ટ મળી જશે અથવા છેલ્લે અબાઉટ સેક્શનમાં જશો તો પણ તમને મળી જશે જ્યાં તમારે વ્યવસ્થિત જોવા હોય તો એકદમ ક્રમબંધ વિડીયો આપેલી છે જો બચ્ચા વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે જેની અંદર આપણે ચર્ચા કરીશું એક્સ્ટ્રા સમ પ્રેક્ટિકલ સમ કેવી રીતે થાય એ ધ્યાન રાખીશું શાંતિથી નોટબુકમાં લખી કાઢો બચ્ચા મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે